प्रधानमंत्री नरेन्द्र मोदीए दिल्लीना विश्वविद्यालयनी शताब्दी वर्ष समारोहमां लीधो भाग। पीएम मोदीए कह्युं, शिक्षण नीतिथी शैक्षणिक नवी दिशामां विकासनो पंथ खुल्यो तो देशमां भारतीय शिक्षकोनी उभी थई छे। शिक्षकोनी अलग ओळख युनिवर्सिटी लक्ष्यने पहोंचवा तैयार करे रोडमेप। प्रधानमंत्री नरेन्द्र मोदी आज दिल्ली विश्वविद्यालय पर मेट्रो ट्रेन में दिल्ली यूनिवर्सिटी पहुंचा। ट्रेन में युवाओं साथे करी बातचीत, औद्योगिक प्रशिक्षण प्रदर्शन विविध स्टॉल्स में लीधी मुलाकात, शिक्षकों आपनु सम्मान। बीजेपी महाजनसंपर्कनो आज छेल्लो दिवस। राजस्थानना उदयपुरमां गृहमंत्री अमित शाह विशाळ जनसभाने करशे संबोधित, साथे जनजातीय विशिष्ट जनसंवाद पण करशे। तो बीजेपी अध्यक्ष जेपी नड्डा मध्यप्रदेशना खरगोन अने छत्तीसगढ़ना बिलासपुरमां करशे जनसभा। राज्यना 224 तालुकाओमां मेघाए करी महेर। जूनागढ़ शहर ने ग्राम्यमां नोंधायो 8.5 इंच वरसाद तो तापीना वलोद अने सूरतना महुआमां 8 इंच वरसादथी जनजीवन पर व्यापक असर। तो 100 થી વધુ તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ। જામનગરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદથી અનેક જળાશયો પાણીથી છલકાયા। રાજકોટના ધોરાજી પાસે આવેલો ભાદર ડેમ ઓવરફ્લો થતા 6 દરવાજા ખોલાયા। 38 જેટલા ગામોમાં અપાયું એલર્ટ। ઉપરવાસના વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો તો આજથી 2 દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે તેજીનો માહોલ। સેન્સેક્સ 64,000ની અને નિફ્ટી 19,000ની સપાટીને પાર ખુલ્યા। ચાલુ સપ્તાહે સેન્સેક્સ નિફ્ટીએ વટાવી ઐતિહાસિક સપાટી। સોનાના ભાવના સામાન્ય ઘટાડો નોંધાયો તો ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 68,519 રૂપિયા રહ્યો। ગાંધીનગર ખાતે આઈઆઈટીનો 13મો સ્થાપના દિવસ ઉજવાયો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આઈઆઈટીનું લક્ષ્ય ચાણક્ય જેવા શિક્ષકો તૈયાર કરવાનું છે તો નવી શિક્ષણ નીતિથી આઈઆઈટીની મળશે નવી દિશા। આ સાથે કાર્યક્રમમાં નિવૃત્ત અધ્યાપકોનું કરાયું સન્માન તો વિદ્યાર્થીઓને સ્કોલરશીપથી કરાયા સન્માનિત। અમરનાથ યાત્રીઓનો પ્રથમ જથ્થો જમ્મુ બેઝ કેમ્પથી દર્શન કરવા માટે થયો રવાના। ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી। શ્રદ્ધાળુ કાલે કરશે બાબા બર્ફાનીના દર્શન। આ વર્ષે સૌથી વધુ 62 દિવસ ચાલશે અમરનાથ યાત્રા। લસાને ડાયમંડ લીગમાં નીરજ ચોપરા પર સૌની નજર। ઈજામાં રિકવરી બાદ 1 મહિના પછી જાવલિન થ્રોના ટ્રેક પર પરત ફરશે ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા।